जय सोमनाथ। विद्यार्थी मित्रों, आपणे विकलनની વાત કરતા હતા અને વિકલનના દાખલા ભણ્યા, એના નિયમો ભણ્યા, બરાબર? પાકી બુકમાં લખતું જવાનું, બુક એક બનાવવાની, તેના આપણે બેઝિક જ ભણશું, ટેક્સ્ટ બુક પછી શરૂ કરશું। વિખી નાખવું, ડાઉન એન્ડ કટના જે ઘાત હોય એને આગળ લેવી અને ઘાતમાંથી એક બાદ કરવો, આ સિમ્પલ નિયમ છે, એને યાદ રાખો। દાખલા તરીકે તમને એમ પૂછે કે આ એમસીક્યુ છે, પૂછાયેલો કે x નું વિકલન ખાલી જગ્યા થાય, x ખાલી x, તો કેટલું થશે? તો કે d છેદમાં dx into x, x ઉપર કેટલી ઘાત છે? તો કે એક, આગળ લીધી એક હતી અને એને આગળ લઈ લીધી, કેટલી વધે? ઝીરો। કોઈ પણ ની ઝીરો ઘાત નું વિકલન કેટલું થાય? એક, એટલે એક, એક્સ ની ઝીરો ઘાત નું એક, એક ગુણ્યા એક એટલે એક, એટલે એક્સ નું વિકલન કેટલું થાય? એક। એવી રીતે એમસીક્યુ ગુજકેટમાં નીકળેલું, વાય નું હોય બરાબર, ઝેડ નું હોય, ટી નું, કોઈ પણ ચલ ખાલી એમણે હોય તો એનું વિકલન કેટલું થાય? એક। કોઈ પણ ની ઝીરો ઘાત નો જવાબ કેટલો આવે? એક। પ્લસ વાળા વિકલનો તમે બધા આવડે, હવે આપણે માઇનસ વાળા વિકલનો ભણવાના છે। માઇનસ તો સંજ્ઞા તમને થોડું બેઝિક કેટલી ખબર છે, દાખલા તરીકે આમ હોય 5 વત્તા 2, તો સરવાળો કરો 5 ને 2 7, 5 માઇનસ 2, 5 માંથી 2 જાય 3, બાદ બાકી કરવાની છે, -5 વત્તા 3 2, આનો જવાબ કેટલો આવશે? -5 વત્તા 2, તો કે 5 માંથી 2 બાદ કરવાના, પણ મોટા પદની સંજ્ઞા જવાબમાં લખવાની। મોટું કોણ છે? તો કે 5, 5ની આગળ કેટલા છે? માઇનસ, ધોરણ 8, 9, 10 માં આ ભણ્યા આપણે, એટલે આનો જવાબ થાય -3। હવે જો આમ હોય -5 -2, -5 માંથી -2 ઓછા કર્યા, તો આનો જવાબ કેટલો થાય? તો કે જ્યારે બે બાજુ માઇનસ હોય, સરળ ભાષામાં યાદ રાખવા માટે, ત્યારે આ બે નો સરવાળો કરવાનો, 5 ને 2 7, પણ આગળ ઋણ મેળવાના, -7। માઇનસ ઓછું હોય, આપણે એક રેખા તો ની ધોરણ 7 માં ભણી ગયા, આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ, અહીંયા 0 1 2 3 up to, આ બાજુ -1 -2 -3, એટલે -1 મોટા, એનાથી નાના -2, એનાથી નાના -3, એનાથી નાના -4, એટલે આપણે હવે આ જોવાનું રહેશે। દાખલા તરીકે 5 ઘાત હોય, એમાંથી 1 બાદ કરવાની, તો જવાબ કેટલો આવશે ખબર? -6। -8 ઘાત હોય, એમાંથી 1 બાદ કરવાની, જવાબ કેટલો આવશે? -9। -8 -1 એટલે -9, એને મગજમાં બેસાડવાનું રે, એટલે ઋણ વાળું વિકલન છે એ આવડે। આ ઉપરાંત કોઈના પણ અંશમાં 0 હોય, 0 ભાગ્યા 5, તો જવાબ 0 આવે, અને કોઈના પણ છેદમાં 0 હોય, 5 ભાગ્યા 0, તો એનો જવાબ ઇન્ફિનિટિવ આવે, અનંત, જે શક્ય નથી। તમારા કેલ્ક્યુલેટરમાં તમે કરો ને, તો ધીસ આન્સર ઇઝ નોટ વેલિડ એવું લખાઈને આવી જાય, નોટ ડિવાઇડ, અને ભાંગી શકો નહીં। કોઈ પણ ના અંશમાં 0 તો જવાબ 0, યાદ રાખજે હવે, કોઈ પણ ના છેદમાં 0 તો જવાબ અનંત, ઇન્ફાઇનાઇટ, એટલે આ 0 અને કોઈ પણ ગુણ્યા 0, 5 ગુણ્યા 0 તો જવાબ 0। આપણા ભારતની શોધ 0, આર્યભટ્ટની દેણ, ભારતની દેણ 0, એનાથી જ સાયન્સમાં ઘણી બધી શોધ થઈ, એટલે આ બેઝિક વસ્તુ છે એ તમને આવડવી જોઈએ। હવે આપણે એનું વિકલન કરશું માઇનસ પદવાળાનું, બરાબર છે? ઋણ ઘાત વાળાનું વિકલન જોઈએ, ઓકે? દાખલા તરીકે પહેલો દાખલો છે 5x-1 નું વિકલન કરો, લખતા જાઓ, સંજ્ઞા કઈ મેળવશું? તો
કે ચલ કોણ છે x એટલે d છેદમાં dx આ રકમ m નમ મૂકી દેવી. હવે વિકલન કરવા વર્ગમાં સંજ્ઞા દૂર કેટલી ઘાત છે બાળકો તો કે સાહેબ માઇનસ એક એમ સંજ્ઞા સહિત એને આગળ લઈ લઈ માઇનસ એક આગળ પાંચ ના પાંચ માઇનસ એક માંથી એક જાય તો કેટલા વધે માઇનસ બે નિયમ એ ડાઉન એન્ડ કટ જે સંજ્ઞા સહિત ઉતારી લેવી અને એમાંથી એક બાદ કરવી એટલે વન માઇનસ એક હતો એમાંથી એક બાદ થાય એટલે માઇનસ બે ધ્યાન રાખવાનું ન્યા છે એટલે માઇનસ એક ગુણ્યા પાંચ એટલે માઇનસ પાંચ એક્સ માઇનસ બે વેરી સિમ્પલ. બીજો દાખલો એક લઈ આલો કે છ વાય માઇનસ ટુ વત્તા આઠ વાય માઇનસ વન વત્તા પાંચ નું વિકલન કરો. આવડશે તો જ વેગ પ્રવેગજ્ઞાન દાખલાઓ આવડશે એ આપણે આમાં જ ભણશું. ચાલો કઈ સંજ્ઞા તો કે ડી છેદમાં ડીવાય સાહેબ રકમ એમ નમ મૂકી દો. ચાલો મેલી દીધી વિકલન કરવા વર્ગો કેટલી ઘાત છે માઇનસ બે આગળ છ એમણે એમ માઇનસ બે માંથી એક જાય તો માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ વન માઇનસ ત્રણ પ્લસ એમનમ કેટલી ઘાત છે માઇનસ એક સંજ્ઞા સહિત આગળ લેવી લે માઇનસ એક આગળ આઠ ના આઠ માઇનસ એક માંથી એક જાય તો માઇનસ બે પ્લસ પાંચનું વિકલન ઝીરો. કેમ તો કે અચળ પદ છે એટલે છ ગુણ્યા બે માઇનસ બાર વાય ની માઇનસ ત્રણ વાય જોવાનું પ્લસ માઇનસ શું થાય માઇનસ આઠ ગુણ્યા એક આઠ વાય ની માઇનસ બે વેરી સિમ્પલ. હજી હજી ગણીએ ત્રીજો દાખલો બે ટી ની માઇનસ ત્રણ ઘાત માઇનસ બે ટી ની માઇનસ બે ઘાત વત્તા પાંચ નું વિકલન કરો. કોણ પદ છે તો કે ચલ તો કે ટી ડી બાય ડીટી ને લીધે રકમ ને એમનમ ને લીધે. ચાલો ગણવા વર્ગો કેટલી ઘાત છે હજી જોઈ લેજો બરાબર માઇનસ ત્રણ માઇનસ ત્રણ આગળ બે એમને માઇનસ ત્રણ માંથી એક જાય તો માઇનસ ચાર માઇનસ બે નો કરે માઇનસ એમનમ કેટલી ઘાત છે માઇનસ બે આગળ આ માઇનસ સંજ્ઞા એમને મેળ દેવાની આ માઇનસ બે ઘાત ની આ માઇનસ બે બે ના બે માઇનસ બે માંથી એક જાય તો માઇનસ ત્રણ પાંચ નું ઝીરો માઇનસ ત્રણ ગુણ્યા બે માઇનસ છ ટી ની માઇનસ ચાર માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ બે દુ ચાર ટી ની માઇનસ ત્રણ ઝીરો લખવાની કોઈ જરૂર છે નહીં. માઇનસ વાળું પદ ક્યાં હોય છે એ પછી આપણે ભણશું બધું આવશે. હજી એક પછી હોમવર્કમાં આપું હજી એક ગણું. પાંચ એક્સ ની માઇનસ ચાર માઇનસ બે એક્સ ની ત્રણ વત્તા દસ નું વિકલન કરો. માઇનસ પ્લસ બે ભેગું કોણ ચલ પદ છે તો કે ડી છેદમાં ડીએક્સ પાંચ એક્સ માઇનસ બે માઇનસ ટુ એક્સ નો ઘન વત્તા દસ કેટલી ઘાત છે માઇનસ ચાર આગળ પાંચ ના પાંચ માઇનસ ચાર માંથી એક જાય તો માઇનસ પાંચ માઇનસ એમણમ કેટલી ઘાત છે ત્રણ પ્લસ ત્રણ આગળ બે ના બે ત્રણ માંથી એક જાય તો બે વત્તા ઝીરો. જો માઇનસ પ્લસ માં ફેર માઇનસ ચાર માંથી એક જાય તો માઇનસ પાંચ ત્રણ માંથી એક જાય તો બે ઓકે હવે બધું ભેગું થશે માઇનસ દસ એક્સ ની માઇનસ પાંચ માઇનસ ત્રણ દુ છ એક્સ નો સ્ક્વેર બહુ સરળ. હવે તમને હોમવર્કમાં આપું હવે આ સૂત્ર છે એ પાકી બુકમાં લખી લેવા અને યાદ રાખવા યાદ રાખવા યાદ રાખવાનો મતલબ ગોખવું નહીં
ઓખવાનું હવે સાયન્સમાં ભૂલી જાવ, લખી અને જોતા રહેવાય કે પાકા થઈ ગયા, લાંબા ગાળા સુધી આપણે રહેશે બરાબર, જ્યાં સુધી ભણો ત્યાં. સાયન્સ છે ને એક એવું છે કે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી. હવે આપણે આ ફિલ્ડમાં આવ્યા પછી આપણી જિંદગી જ 58 વર્ષ સુધી તમારે આમાં જ રહેવાનું છે. સાયન્સમાં આ ફિલ્ડથી તમે દૂર જઈ શકો નહીં. જો આ સૂત્ર યાદ રાખી લેવાય, ડી છેદમાં ડી એક્સ સાઈન એક્સ, એટલે સાઈન એક્સ નું વિકલન થાય કોસ એક્સ, સાઈન એક્સ નું વિકલન થાય કોસ એક્સ, ડી છેદમાં ડી એક્સ સાઈન એક્સ નો અર્થ થાય અકાઉન્ટ છે, સાઈન એક્સ નું વિકલન કોસ એક્સ. એવી રીતે કોસ એક્સ નું વિકલન માઇનસ સાઈન એક્સ, ટેન એક્સ નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ, કોટ સીઓટી કોટ એક્સ નું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, જોજે કોસેક સ્ક્વેર નું વિકલન બરાબર માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, અને સેક એક્સ નું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, બરાબર છે. અને યાદ રાખવા આજીવન જરૂર પડશે આપણે, આજીવન જોતા રહેવા. ફિઝિક્સમાં ઘણી જગ્યાએ આવશે સાઈન એક્સ નું વિકલન બહાર, તો કે કોસ એક્સ કોસ નું સાઈન, ટેન નું સેક્સ સ્ક્વેર એક્સ, ને યાદ રાખવા. અને હવે આ ગણી લેવાનું, આ હોમવર્ક તમારું, આ 6 દાખલા ગણવાના બરાબર. પછીના હવે પછીના લેક્ચરમાં આપણે વિકલનનો ઉપયોગ શું વ્યવહારમાં ફિઝિક્સમાં, સાહેબ તમે આ બધી ભણાવો પણ ફિઝિક્સમાં, તો કે વેગ અને પ્રવેગ કેવી રીતે મેળવશું ને એ ભણશું આપણે વિકલનમાં. એટલે જોઈ લો આ ગણીને મને બતાવવા, આગળના લેક્ચરમાં બધાને હજી બતાવ્યા નથી, મને બતાવ્યા અમુક જોજે, એટલે હોમવર્ક ફરજિયાત કરવું બુકમાં બરાબર, એ ચેક કરીશું. આ હોમવર્ક ગણી લેવા.